ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળ આપણે રમકડાવાળા રૂપેશ કાકાની વાર્તા તો સાંભળી જ, હવે આપણે તેનામાં એક્ટિવિટી જોઈશું. પ્રશ્નોના જવાબ આપો. માં પહેલું પ્રશ્ન છે, ટોલ હાઉસમાં કયા કયા રમકડા હતા? તો જવાબ આવશે, ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાતા વગેરે જેવા રમકડા ટોલ હાઉસમાં હતા. એના પછી બીજો પ્રશ્ન છે, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? અક્ષય અને શ્રીકાંત સાપસીડીની રમત રમતા હતા. ત્રીજો પ્રશ્ન છે, બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? તો એનો જવાબ આવશે, બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. ચોથો પ્રશ્ન છે, અક્ષયે કયું રમકડું ટોલ હાઉસમાં મૂક્યું? એનો જવાબ આવશે, અક્ષયે વિમાન ટોલ હાઉસમાં મૂક્યું. પાંચમો પ્રશ્ન છે, ટોલ હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? તો એનો જવાબ આપણે શું લખશું, ટોલ હાઉસમાં અમે બોલતું વાંદરું મૂકવા આપશું. તમે કોને કોને રમકડા રમવા આપો છો? એનો જવાબ આવશે, અમે અમારા ભાઈ અને અમારા મિત્રોને રમકડા રમવા આપશું. પછી છે, તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે? અમને રૂપેશ કાકાના ટોલ હાઉસમાંથી ચાવીવાળા અને રિમોટવાળા રમકડા લેવા ગમશે. પછી એના પછી આપણે વાતચીત જોઈશું. ચાલો આપણે સૌ હસીએ. બાળકો મોટે મોટેથી અને જુદી જુદી રીતે હસવાનું છે હો. એના પછી તમારે ટોય હાઉસ જવું છે અને તમે ત્યાં જઈને શું કરશો એ તમે વિચારી રાખજો. જવાબ, આ પાઠમાં કયા કયા છોકરા છોકરીના નામ આવે છે તેમાંથી તમને કયું નામ ગમે છે? આ પાઠ તમે જોઈ ગયા બરાબર ને? હવે તમને એમાંથી કયા કયા છોકરાના નામ ગમે છે, કઈ છોકરીના નામ ગમે છે? એના પછી, વાંદરું કરે તેવું અભિનય કરો. આપણે વાંદરું કરે તેવું અભિનય કરવાનું છે. વાંદરું ખાય તો આપણે પણ કેળા ખાવાની છે. વાંદરું રડે તો આપણે પણ રડવાનું છે. વાંદરું ડાન્સ કરે તો આપણે પણ ડાન્સ કરવાનું છે. અને વાંદરું ભાગે તો આપણે પણ ભાગવાનું છે. એના પછી છે, ચાલો ગાઈએ ગીતડું. આમાં તમે તમારી રીતે આપણી જે કવિતા છે ને, ટર ડર ઢમ ઢમ ઢમ, એ ગાવાની છે. એના નીચે છે, વાંચો સાચું કે ખોટું લખો. ચલો આમાં આપણે સાચા અને ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. એનો જવાબ આવશે, ખોટું. એના પછી છે બીજું, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. એનો જવાબ આવશે, સાચું. પછી ત્રીજું છે, અક્ષય આખો દિવસ મોબાઈલ જ રમતો હતો. એનો જવાબ આવશે, ખોટું. પછી ચોથું છે, શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યું. એનો પણ જવાબ આવશે, ખોટું. પછી પાંચમું છે, કબૂતર રમકડાનું હતું. એનો જવાબ પણ આવશે, ખોટું. થેન્ક યુ.